હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ઝેનિથ સ્ટડી. આજે આપણે મેથ્સ ટ્રિક ફોર ફાસ્ટર કેલ્ક્યુલેશન પાર્ટ 12 લઈને આવ્યા છીએ. આ પહેલાં આપણે 11 ભાગ ઓલરેડી અપલોડ કરી ચૂક્યા છીએ. જે લોકોએ ન જોયા હોય એ જરૂરથી જોઈ લે, જેને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. વિડીયો શરૂઆત કરતાં પહેલાં હું ખાસ રેકમેન્ડ કરીશ કે આ ભાગ જોતાં પહેલાં જે લોકોએ 11મો ભાગ ન જોયો હોય એ જરૂરથી જોઈ લે, કેમ કે બંને ભાગ ઇન્ટરકનેક્ટેડ છે. આ ભાગમાં આપણે ક્યુબ ઓફ ધ નંબર ફાઇન્ડ આઉટ કરતાં શીખશું. ક્યુબ એટલે ઘન. કોઈપણ સંખ્યાનો ઘન એ કોઈપણ સંખ્યાને પોતાની જ સાથે 3 વાર મલ્ટીપ્લાય કરવામાં આવે તો એને ઘન કહીએ છીએ. તો નાના નંબરના ઘન તો આપણને યાદ રહેતા જ હોય છે, પરંતુ મોટા મોટા નંબર્સ છે એના ઘન આપણે કેવી રીતે ઇઝી ટ્રીકથી સોલ્વ કરશું એ આપણે જોશું. આપણે આગલા ભાગમાં એવી રીતે જોયું કે એવા નંબર કે જે ની શરૂઆત 1થી થતી હોય, જેમ કે 11 છે, 12 છે, 13, 14, 15, એ બધા નંબર છે જેની શરૂઆત 1થી થાય છે, તો એના ક્યુબ કરવા માટે આવી ટેકનિક આપણે યુઝ કરી હતી કે પહેલાં 1 છે તો 1 લખવાનું, પછી 2 છે તો 2, પછી 2 2 ઝા 4, એન્ડ 4 2 2 ઝા 4, 4 2 ઝા 8. એટલે પહેલાં નંબર, ફર્સ્ટ જે નંબર છે એ જ, પછી સેકન્ડ નંબર, પછી સેકન્ડ નંબરનો વર્ગ, અને પછી સેકન્ડ નંબરનો ક્યુબ એટલે કે ઘન. ત્યારબાદ ફર્સ્ટ અને લાસ્ટ નંબરને એમ જ રહેવા દેવાના, અને વચ્ચેના જે બે નંબર છે એને ડબલ કરવાના, એટલે કે 2 2 ઝા 4 એન્ડ 4 2 ઝા 8. ધેન વી વિલ એડ ઇટ, બંનેનો સરવાળો કરશું. તો 8 ના 8, 4 + 8 = 12, એટલે 2, કેરી 1, 1 + 2 = 3, 3 + 4 એટલે 7, અને 1 ના 1 એટલે આ છે 12નો ક્યુબ. આ મેથડ મેં ઓલરેડી આગલા ભાગમાં એક્સપ્લેન કરી છે ડિટેલમાં. આ વખતે સમજાવવાનું કારણ એ છે કે હવે આપણે એવા નંબર જોશું કે જે નંબરનો યુનિટ ડિજિટ 1 હશે. જે નંબરનો યુનિટ ડિજિટ 1 હોય, જેમ કે 21, 21નો ક્યુબ એટલે 21 × 21 × 21, એનો આન્સર શું આવશે એ આપણે જોશું. તો આ મેથડ, આ જે ટ્રીક છે એમાં સૌથી પહેલાં 1 અહીંયા યુનિટ પ્લેસ પર છે તો આપણે અહીંયા આગળ 1 લખશું. ત્યારબાદ આગળ 2 છે તો એ પણ એઝ ઇટ ઇઝ 2. ત્યાર પછી 2 2 ઝા 4 એટલે 2નો સ્ક્વેર 4, ધેન 2નો ક્યુબ એટલે 2 2 ઝા 4, 4 2 ઝા 8. હવે આગલી મેથડની જેમ ફર્સ્ટ અને લાસ્ટ ડિજિટને એમ નમ રહેવા દેવાના, અને વચ્ચેના જે નંબર છે એને ડબલ કરશું, એટલે 4 2 ઝા 8 એન્ડ 2 2 ઝા 4. નાવ વી વિલ એડ ધીસ. તો આવી રીતે જ એડ કરવાનું કે અહીંયા 1ની નીચે કાંઈ નથી, ત્યાં આગળ 1, આ જે નંબર છે એને એડ કરશું, 4 + 2 એટલે 6, 4 + 8 એટલે 12, 2 carry 1, 8 + 1 એટલે 9, એટલે 9 2 6 1 એટલે 21નો જે ક્યુબ છે એનો આન્સર આવશે 9261. કેટલું ઇઝીલી, અગર તમને એક વખત આ જે ટ્રીક છે એમાં ગ્રીપ પકડાઈ જશે ને તો 3 જ સેકન્ડ લાગશે દોસ્તો. ફક્ત 3 સેકન્ડની અંદર તમે આ પ્રોબ્લેમ સોલ્વ કરી શકશો, જ્યારે કે મલ્ટીપ્લિકેશનમાં એમાં કદાચ વધારે ટાઈમ લાગશે. ચલો, અને ઓરલી પણ સોલ્વ કરી શકશો તમે આમ. નેક્સ્ટ 31માં 1 છે એટલે પહેલાં અહીં આગળ 1, ત્યારબાદ 3 3 3 ઝા 9 એન્ડ 9 3 ઝા 27. હવે આ બંને નંબરને એમનેમ રહેવા દેવાના, અને વચ્ચેના નંબરને ડબલ એટલે 9 2 ઝા 18 એન્ડ 3 3 ઝા 6. નાવ આઈ વિલ એડ ઇટ. તો અહીંયા આગળ કાંઈ નહીં, 1 ના 1, 3 + 6 9. હજી એક ટ્રીક તમને કહું, ક્યારે પણ આવી રીતે જે ટેબલમાં આવતા હોય એવા નંબરને એડ કરવા હોય ને, ત્યારે એને એડ કેવી રીતે કરશો, આંગળીઓના વેઢા લઈને ગણવા નહીં બેસવાનું, આપણે એને ટેબલથી એડ કરશું. કેવી રીતે, જો આ મારી પર્સનલ ટ્રીક છે કે જ્યારે હું 9 અને 18ને એડ કરવાની હોઉં તો આઈ નો દેટ 9 2 ઝા 18 તો 9 3 ઝા 27 એટલે 18 + 9નો એડિશન આવશે 27, 27નો 7 carry 2, તો 2 + 7 એટલે 9 અને 2, આનો આન્સર આવશે 2 9 7 9 1 2 9 7 9 1. કેટલું ઇઝીલી તમે આને ક્યુબ કરી શકો છો. હજુ એક એક્ઝામ્પલ લઈએ અને સારી રીતે સમજીએ. 41
41, આમાં પણ યુનિટ ડિજિટ 1 છે. આ જે મેથડ છે એ એવી જ નંબર જેના યુનિટ ડિજિટ 1 છે એની માટે જ એપ્લિકેબલ છે. ઓકે, લેટ અસ સ્ટાર્ટ. પહેલાં 1 એમનમ, ત્યારબાદ 4 છે તો 4, 4 ટુ ઝા 8 એન્ડ 4 ફોર ઝા 4 ફોર ઝા 16, સ્ક્વેર લેવાના તો ડબલ નથી કરવાના. એન્ડ ધેન 4 ફોર ઝા 16 અને 16 ફોર ઝા 64. એટલે પહેલા નંબર એ જ, પછી બીજો નંબર, ત્યારબાદ એનો સ્ક્વેર અને ત્યારબાદ એનો ક્યુબ. હવે આપણે વચ્ચેના જે બે નંબર છે એને ડબલ કરશું, એટલે 4 ટુ ઝા 8 એન્ડ 16 ટુ ઝા 32. હવે આને એડ કરશું, બરાબર. આવી રીતે અહીંયા 1 ના 1, 4 + 8 એટલે 12, 12 ના 2 કેરી 1. અગેન હું મારી મેથડ પ્રમાણે જઈશ, 16 ટુ ઝા 32, 16 3 ઝા 48 + 1 એટલે 49, નો 9 કેરી 4, 4 + 4 = 8 એન્ડ 6. આવી ગયો આનો જવાબ. 6 8 9 2 1, 68,921. કેટલું ઇઝીલી આપણે કોઈ પણ નંબરનો ક્યુબ કરી શકીએ છીએ. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ, 51. તો અગેન આપણી મેથડ પ્રમાણે પહેલાં 1, ત્યારબાદ આગલો નંબર 5, ત્યારબાદ એનો સ્ક્વેર એટલે 25 અને એનો પણ ક્યુબ એટલે 125. હવે વચ્ચેના જે બે નંબર છે એના ડબલ કરશું, એટલે 50, 25 ટુ ઝા 50 એન્ડ 5 ટુ ઝા 10. નાવ આઈ વિલ એડ ઇટ, એટલે 10 + 5 = 15, નો 5 કેરી 1. હવે એડ આવી રીતે કરવાના છે, સમજાયું? આ નંબરને એડ કરવાના છે. નાવ 50 + 25 એટલે 75 + 1 એટલે 76, 76 નો 6 કેરી 7. નાવ આઈ વિલ એડ ઇટ, 2 એન્ડ 1 3 2 6 5 1. આ છે એનો જવાબ. આઈ હોપ કે તમને આ રીત સમજાઈ ગઈ હશે. ચલો હજી એક એક્ઝામ્પલ છે એ પણ સોલ્વ કરી લઈએ. 1 ધેન 6 ધેન 6નો સ્ક્વેર એટલે 36 અને 6નો ક્યુબ એટલે 216. નાવ આઈ વિલ ડબલ ઇટ, આઈ વિલ ડબલ ધ મિડલ ટુ નંબર, તો 6 ટુ ઝા 12 એન્ડ 36 ટુ ઝા 72. નાવ હાઉ આઈ વિલ એડ ઇટ, આવી રીતે હું એડ કરીશ, બરાબર. એટલે 1 નો 1, 6 + 12 એટલે 18 કેરી 1. આનો આન્સર આવશે 109, 109 નો 9 કેરી 10. નાવ આનો આન્સર શું આવશે, 226. આ છે જવાબ, 226981. આ છે 61નો ક્યુબ. તો આવી ઘણી બધી ટ્રીક હોય છે જેથી આપણે આપણું કેલ્ક્યુલેશન ફાસ્ટ કરી શકીએ છીએ અને એક્ઝામમાં આપણો સમય બચાવી શકીએ છીએ. આઈ હોપ કે તમને આ રીત સમજાઈ ગઈ હશે. આ વિડીયોને જોતા રહો, તમારા દોસ્તો જોડે આ વિડીયો શેર કરો. જો વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો અને મિત્ર જોડે શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. બાજુમાં રહેલા બેલ આઇકન પર દબાવો જેથી કરીને અમને અમારા વિડીયોની નોટિફિકેશન ટાઈમ પર મળી રહે. થેન્ક યુ.